गुड मॉर्निंग जय हिंद, वेलकम बैक टू होम बेस एजुकेशन फ्रॉम टीएमआई। सो स्टूडेंट्स, आपने आगळना लेक्चर में એટલે કે ગ્રામર પાર્ટ તમારા ટેક્સ્ટબુક ચેપ્ટર નંબર 20 પેજ નંબર 95 ગ્રામર પાર્ટ માં આપણે નામ અને એમનો એક વિભાગ એટલે કે વિશેષણ પ્રોપર નામ નાઉન અને પ્રોપર નાઉન એના વિશે સમજ્યા। તો નામના ત્રણ પ્રકાર છે કે નામ વિશેષણ સામાન્ય નામ અને ભાવવાચક નામ। તો આપણે એ ત્રણ સમજવાના છે। તો આપણે જે પહેલા પ્રોપર નામ એટલે કે સામાન્ય વિશેષ નામ વિશે આપણે સમજ્યા। તો વિશેષ નામ કોને કહેવાય કે કોઈ પણ પરફેક્ટ માણસનું એટલે કે એક જ પ્રાણી સ્થળ કે પદાર્થનું એક જ નામ હોય ને એમને વિશેષ નામ કહેવાય। એમાં ફોર એક્ઝામ્પલ આપણે શું જોયું કે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લો કે છગનલાલ છે, પછી પીટર છે, કોઈ કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લો કે મગનભાઈ છે એને નામ એ પરફેક્ટ કે આ વ્યક્તિનું આ જ નામ છે। પછી કોઈ સ્થળનું નામ એટલે કે કોઈ અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ એ સિટીનું નામ એ પરફેક્ટ નામ છે। પછી તમે કોઈ પ્રાણીનું નામ લઈ લો કે એમાં પ્રાણીમાં માનો કે વાઘ સિંહ દીપડો પછી કોઈ પણ કૂતરું બિલાડી એ બધા નામ આવી શકે એ બધાને શું કહેવાય તો કે વિશેષ નામ। એટલે કે જે નામ હોય જેનું નામથીને જેને ઓળખી શકાય કે ગંગા નદી જાપાન હિમાલય પર્વત એ બધાને વિશેષ નામ કહેવાય કે એમનું એક નામ આપવામાં આવેલું છે કે આપણે નામથીને ઓળખી શકીએ। ફોર એક્ઝામ્પલ તાજમહેલ તો એ શું કહેવાય વિશેષ નામ કહેવાય કે તાજમહેલ છે તો એને નામ આપવામાં આવ્યું છે બરાબર। હવે આપણે સમજશું સામાન્ય નામ તમારી ટેક્સ્ટબુક પેજ નંબર 96। સામાન્ય નામ એટલે વિશેષ નામ ન હોય તેવા બધા નામ, જો તે ભૌતિક પદાર્થની ઓળખ માટેના હોય તો તે સામાન્ય નામ કહેવાય છે। જેમ કે ઘર દૂધ ઘઉં રસ્તો બપોર અજવાળું તાજગી મીઠા સુગંધ ઠંડક વગેરે સામાન્ય નામ છે। સામાન્ય નામ મીન્સ કે તે જે વિશેષ નામ હોય ન હોય તેવા નામને સામાન્ય નામ એટલે કે કોઈ એનું વિશેષ નામ નથી। ફોર એક્ઝામ્પલ વિશેષ એટલે કે અમારે એને માનો કે આપણે કે વ્યક્તિનું નામ હોય કે ફોર એક્ઝામ્પલ મારું નામ નુપન છે તો મારું નામ એક વિશેષ એ વિશેષ નથી એ નામ બરાબર કે એ સોરી વિશેષ નામ છે મારું નામ છે એ સામાન્ય નથી। પણ એમ કે આ નુપનનું ઘર છે તો ઘર છે એ શું થયું સામાન્ય નામ ઘર બરાબર। ઘર એટલે સામાન્ય મીન્સ કે કોમન કોમન જે વસ્તુ હોય એમને સામાન્ય નામ કહેવામાં આવે છે બરાબર। કોમન નાઉન સાંભળજો તમે કોમન નાઉન। હવે એમાં ગામ શહેર સ્કૂલ નદી તળાવ ટેબલ પુસ્તક પ્રાણી પશુ દહીં દૂધ પહાડ જુવાર મહેલ રૂમાલ ઘર ગાડી ગાય ભેંસ સવાર સાંજ રાત બપોર વગેરે। એમાં જુઓ સામાન્ય નામ હું તમને સમજાવું સામાન્ય નામ છે એટલે કે જે નામ વિશેષ ના હોય એવા નામને સામાન્ય નામ કહેવાય। ગામ છે તો પેલા ગામ તો કે કયું ગામ ગામમાં પણ નામ હોય ને આપણે કે ગામ તો આપણે ગામ તો કેટલા બધા છે બરાબર। તો માનો કે ફોર એક્ઝામ્પલ ગામ તો ખાલી તમે ગામ કયો ને તો એ સામાન્ય કહેવાય। હવે ગામમાં તમારે સામે લાગે કે માનો કે વરજાન જાળિયા ખાખી જાળિયા સેવંત્રા તો એ બધા શું થયું એ વિશેષ નામ થયા અને આ ગામ છે એ શું થયું ખાલી સામાન્ય નામ। એવી જ રીતે શહેર મીન્સ કે રાજકોટ ભાવનગર જામનગર એ બધા શહેર એટલે કે વિશેષ શહેર છે તો કયું તો કે એમનું વિશેષ નામ આપવામાં આવ્યું છે તો કે એ શહેર તો પણ એ શહેર ખાલી થયું તો શું આવ્યું સામાન્ય નામ। પછી છે સ્કૂલ ફોર એક્ઝામ્પલ આપણી સ્કૂલ છે મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અથવા તો મધર્સ પ્રાઇડ સ્કૂલ પછી આપણે છે એચએચ બરાબર હેતલ સેપી હોમ એ સ્કૂલ છે પછી છે આપણે સેન્ટ મેરી સ્કૂલ પછી છે ઘોડાસરા સ્કૂલ તો એ સ્કૂલ પણ કઈ સ્કૂલ જો તમે ખાલી એમ કહ્યું કે સ્કૂલ તમે કહો કે હું સ્કૂલે ભણું છું તો તમે નામ આપો ને કે હું આ સ્કૂલે ભણું છું જો તમે નામ આપો ને એ વિશેષ નામ થયું તમે ખાલી એમ કહો કે હું સ્કૂલે જાઉં છું તો એ સામાન્ય નામ થયું। એવી જ રીતે આ બધી વસ્તુમાં નદીમાં પણ એમ તળાવમાં પણ એમ એટલે
વાચક નામ છે એટલે કે જે માત્ર મનની કલ્પના અને વિચારો વડે સમજી શકાય એટલે કે ભાવ પ્રગટ થાય તેવા નામને ભાવવાચક નામ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ બીજા એક્ઝામ્પલ કે ઘમંડી સ્વાર્થ ઈર્ષા મૂર્ખાઈ ખારાશ મીઠાશ એ બધું ભાવ પ્રગટ થાય માનો કે આપણને કોઈ કોઈ વસ્તુ આવી આપણને કોઈ સ્વીટ આવી બરાબર અને એકદમ ગયું હોય તો આપણે આ તો આપણે શું કરીએ એકદમ મીન્સ ગમે આપણે કેમ ખબર પડે કે તમને કોઈએ કોઈ વસ્તુ ચાખવું આવી તો એ વસ્તુ સ્વીટ છે તો એ તમને ક્યારે ખબર પડે તમે એમને ચાખો તમે એમને ખાઓ પછી તમારા મનમાં ભાવ પ્રગટ થાય કે અરે આ તો સ્વીટ છે કે આ તો મીઠું છે તો એ ભાવ આવ્યો કહેવાય પછી એવી જ રીતે તમને ગુસ્સો આવે બરાબર તમને ગુસ્સો આવે તો તમે ગુસ્સો કરો તો એ ભાવ આવ્યો કહેવાય કોઈ પ્રત્યે તમે ગુસ્સો કરો એ ભાવ કહેવાય પછી માનો કે તમે કોઈ વસ્તુ કાંઈ કામ કર્યું હોય સરસ કામ કર્યું હોય અથવા તો તમારી પાસે એક ટાઈમ એવો હતો કે કોઈ હતું નહીં પછી તમે એકદમ તમે પૈસા વાળા થઈ ગયા તો તમને એનો ઘમંડ આવે તો એ ઘમંડ આવ્યો ને એ ભાવ આવ્યો કહેવાય કે તમારામાં ભાવ આવ્યો કે ઘમંડ પછી સ્વાર્થ માનો કે આ વસ્તુ હોય કે આ સ્ટીકર છે હું એમ ના હું આ તો મારી છે કોઈએ લીધું હોય તો મને છે ને એમાં જીવવું હોય તો આ સ્વાર્થ કહેવાય કે મારી વસ્તુ કોઈ ટચ કરવું જોઈએ નહીં તો એ મારા મનમાં શું હોય સ્વાર્થ થયો એટલે આ બધા શબ્દો છે એ શું કહેવાય ભાવ તમારા મનમાં કલ્પના અને વિચારો વડે જે સમજી શકાય એમને ભાવ કહેવાય જે ભાવ ઉત્પન્ન કરે એમને ભાવવાચક નામ કહેવાય સો સ્ટુડન્ટ અહીંયા આપણે આજે સામાન્ય નામ અને ભાવવાચક નામ વિશે સમજ્યા જો તમને કંઈ પણ સમજમાં ન આવ્યું હોય તો મને તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓકે જય હિન્દ થેન્ક યુ